મહત્વના સમાચાર છોટા ઉદયપુરથી આવી રહ્યા છે. છોટા ઉદયપુર અલીરાજપુર હાઈવે ઉપર લૂંટની ઘટના સામે આવી છે. મોડી રાતે મધ્યપ્રદેશથી પરત ફરતા સમયે એક્સયુવી કાર બોલેરો કારમાં સવાર ચાર શખ્સોએ પીછો કર્યો હતો અને ચીસાડિયા ગામ નજીક ભોગ બનનારની કારને આંતરી લીધો હતો. બોલેરો કારમાં સવાર ઇસ્મોએ પોતે પોલીસ હોવાનું જણાવી 4 લાખ રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ જવા પામ્યા હતા. જતા મૂળ મહુવા તાલુકાના વતની એવા સમસાદ પઠાણ તમાકુનો વેપાર કરે છે. તેઓ વેપાર અર્થે મધ્યપ્રદેશ ગયા હતા અને ત્યાંથી સમસાદ પઠાણ પરત ફરતા તે સમયે આ ઘટના બની હતી. આ ઘટના અંગે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાતા પોલીસે બોલેરો કાર સાથે 4 શંકામંદોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 17/8/23 રાત્રિના કલાક 10:00 થી 10:30 દરમિયાન અલીરાજપુરથી છોટાઉદેપુર આવતા નેશનલ હાઈવે પર નાની સડલીથી ચીસડિયા ગામ ખાતે એક લૂંટનો બનાવ બનવા પામેલ, જે બાબતે ફરિયાદી શ્રી નવસાદભાઈ યુસુફ ખાન પઠાણ રહે અલીણા તાલુકો મહુધા જિલ્લો ખેડાવાળાએ અત્રે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપતા રંગપુર પોસ્ટના પોસઈ શ્રી NM ભુરિયાનાઓ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે સ્ટાફ સાથે પહોંચી જઈ ઘટના સ્થળેથી એક બોલેરો ગાડી તથા 4 શંકાસ્પદ ઇસમોને પકડી લાવેલ છે અને આગળની પૂછપરછ ચાલુ છે.